વધુ વિડીયો જોવા માટે પ્રો મૂવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ત્યાર પછી બેલ આઇકોન પર ક્લિક કરો. દબાવો ઘંટડી. શું કરો છો પર્વ સાહેબ? મોજ છે ને? કેમ આમ સોગ્યું મોઢું લઈને બેઠા છો? પણ આ ફોરમમાં આવો, આઈ મીન ફોર્મમાં આવો. જુઓ આ સૂર્યના કિરણોને કેવા ખિલખિલાટ હસે છે. મન તો થાય છે આ બધાને ભેગા કરીને તારા ઓશિકે મૂકી આપું, એની સાથે હસીએ રમીએ. પણ ફોરમ અરે વાહ, આજે પર્વનો ચહેરો કેવો ખિલખિલેલો લાગે છે. હોય જ ને, આજે પાણીમાં એની મનગમતી ફોરમ છે. એટલે જ. મમ્મી, આ પુસ્તક કયું છે? પર્વનું ગમતું પ્રેમ એટલે કે. મમ્મી, તમને ખબર છે આ પુસ્તક સાથે અમારી નવી નવી દોસ્તીનો અધ્યાય જોડાયેલો છે. એમ? જ્યારે અમે તાજા તાજા દોસ્ત બનેલા અને એક દિવસ લાઇબ્રેરીમાં ભેગા થઈ ગયા. એક્સક્યુઝ મી પર્વ, તને ખબર છે પ્રેમ એટલે કે ક્યાં હશે? મારા દિલમાં. સોરી, એટલે મારા દિલમાં એક વાત આવી કે તારા દિલમાં નહીં, તારા હાથમાં છે. ઓ, તું આ બુકની વાત કરે છે? મને એમ કે તું મારા વિશે. તું આ પાછું મૂકવાનું હોય તો મને આપી દે ને. એમ નહીં, હું પણ આજ લેવા. મારે બસ 2-3 દિવસ માટે જોઈએ છે. અરે એમાં શું, લઈ જા, પણ પાછું મને જ આપવાનું એ શરતે આપું છું. ઓકે, થેન્ક યુ. પણ આ પુસ્તક એક કાવ્ય સંગ્રહ છે, કોઈ સ્ત્રી કે પુરુષે ઉત્સવ નામે લખેલું છે. હા તો? આમ એટલે મારે જાણું તું કે તને પોએટ્રી રીડિંગનો શોખ છે કે ખાલી એમ જ. વાંચવાનો જ નહીં, હું લખું પણ છું. વાવ, શું લખે, સંભળાય? એ હું શું કામ કહું? અને મને ઉત્સવના પુસ્તકો વાંચવા બહુ જ ગમે છે. એવું લાગે જાણે હું એને ઓળખું છું, જાણે એ મારા દિલની જ વાત કરતો હોય. અથવા કરતી હોય. ઉત્સવ કોઈ સ્ત્રી પણ હોઈ શકે. ના, એ પુરુષ જ છે. કોઈ સ્ત્રી આવું ના લખે.
એ તો તું છોકરી છે એટલે કોઈ છોકરો હશે તો એવું કહેશે કે કોઈ સ્ત્રીએ લખી છે. તો એવું કેવી રીતે કહી શકે? કેમ કે મેં આ પુસ્તક 3-4 વાર વાંચેલું છે. એમ તો એક કવિતા થઈ જાય. કવિતા એટલે કવિતા તો બહુ લાંબી હોય એવું એવું બધું યાદ ના રહે. પુસ્તક હાથમાં પકડવું અને વાંચવું એમાં બહુ જ અંતર છે. અને આમ પણ આ અઠવાડિયા પહેલાં તો રિલીઝ થઈ છે, તો તે 3-4 વખત કેવી રીતે વાંચી? એનીવેઝ થેન્ક યુ. પેજ નંબર 18 મારું મનગમતું કાવ્ય છે, કારણ કે એમાં મારું નામ છે. પ્રેમ શું છે? આ પ્રેમ, પ્રેમ એટલે તારી યાદોની ફોરે, પ્રેમ એટલે તારી યાદોનો પર્વ, પ્રેમ એટલે તારી યાદ આવતા મારું મલકાવું, પ્રેમ એટલે તને યાદ આવતા તારું શરમાવું. મારે મન પ્રેમ એટલે તારી સાથે હોવું, તારે મન પ્રેમ એટલે મન ખોલીને હસવું, પ્રેમ એટલે રવિવારે સવારે ચાની ચુસ્કી લેવી, પ્રેમ એટલે આજે કાલે અને રોજે રોજ તને મારી કહેવી, પ્રેમ એટલે રોજ વેલેન્ટાઇન, પ્રેમ એટલે તું જ લાઈફ ટાઈમ. મને પણ આ કવિતા એટલે જ ગમે છે કારણ કે આમાં મારું પણ નામ છે. બોલો, આ સાહેબ ત્યાં હતા જ નહીં, મને આટલો મોટો ઝટકો આપીને ત્યાંથી મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ ગયો. મમ્મી, આપ પહેલેથી જ આવો છે? હા, આપ પહેલેથી જ આવો છે. અચાનક ગાયબ થઈ જાય પછી મળે કેવી રીતે? મળે કેમ નહીં, હું એની માં છું. કાન પકડીને એને પાછો લઈ આવું. બેટા, રડવાનું નહીં, જિંદગીમાં છે ને ઉતાર ચડાવ તો આવ્યા કરે, પણ આપણે હિંમતથી સામનો કરવાનો. મમ્મી, પર્વ કઈ બોલતો જ નથી, મને બીક છે કે તને બીક છે કે એ પાછો આપણને કયા વિના ક્યાંક જતો રહેશે, એમ જ ને? તો એમ વિચાર ને કે આટલું બધું થઈ ગયું તો એ પર્વ આપણી પાસે છે, એ શ્વાસ લે છે, અને મને વિશ્વાસ છે કે એક દિવસ એ ચોક્કસ સારું થઈ જશે. અને જો તારે પણ તારું ધ્યાન રાખવાનું. ડોક્ટરે શું કીધું છે કે આવું રોતરું મોડું લઈ એની પાસે નહીં જવાનું. ઓકે ઓકે. જો બેટા,
તારે છે ને તમારા પ્રેમની વાતો એની પાસે બહુ જ કરવાની, મને ખાતરી છે કે એ જ પ્રેમ એને ઊભો કરી દેશે. Thank you.